ડીજીપી વિકાસ આહીરે નવી પોલીસ કમિશનર ઓફિસથી મુલાકાત લીધી. રથયાત્રાને પગલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી નવી ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવા સૂચના આપી. નવી ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ તાત્કાલિક ધોરણે શરૂ કરવા સૂચના આપી. અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષીને ક્રાઇમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારી શરૂ કરી. રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાનું સર્વેલન્સ કરાયું. પોલીસે બાઇક માર્ચનું પણ આયોજન કર્યું. વડોદરાના શિનોર ખાતે સમર કેમ્પ શરૂ. સ્ટુડન્ટ પોલીસ કેડેટના યોજના હેઠળ 7 દિવસીય સમર કેમ્પનું આયોજન. 6 જૂનથી શરૂ થયેલ સમર કેમ્પ 12 જૂન સુધી યોજાશે. વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી કેમ્પ ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા. વડોદરામાં સમારૂઢ ચાલતા પેવર બ્લોકના કામમાં ગેરરીતિનો આક્ષેપ. આઈએસઆઈ માર્કા વગરના હલકી ગુણવત્તાના કાર્બિનનો ઉપયોગ કર્યો હોવાનો દાવો. સાઇટ પર કોઈ સુપરવાઇઝર ન હોવાનો પણ આરોપ. વડોદરાના તીન મૂર્તિ સોસાયટીના ઇમારતના કઠેડાનો ભાગ ધરાશાયી. છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ઇમારત. કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા નોટિસ અપાઈ હતી. હાલ ઇમારતમાં 10થી વધુ પરિવાર વસવાટ કરી રહ્યા છે.